નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નકો મરીશ ની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો જે ભરતી આવી છે ઇફકો ની અંદર ભરતી આવી છે ઓફલાઈન ભરતી છેલ્લી તારીખ છે આઠ ફેબ્રુઆરી બે એકવીસ જોઈએ વિશેષ વિગતવાર માહિતી ચેનલ ની અંદર નવા હો તો ખાસ કરીને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવતા બે આઇકન જે ઘંટડીનું નિશાન છે એના પર પ્રેસ કરવાનો ભૂલ અન એકેડેમી એ ભારત નું સર્વશ્રેષ્ઠ એજ્યુકેશન પ્લેટફોર્મ છે જે તમને સારી રીતે તૈયારી કરવા અને તમારા લક્ષ્ય ની અંદર સફળ થવામાં મદદ કરે છે અહીંયા તમને મળશે સ્ટડી પ્લાનર પર્સનલ કોચ ડાઉટ ક્લિયરિંગ સેશનો જે તમારા તમામ ડાઉટો સોલ્વ થશે અહીંયા પ્રિપેરેશન માટે સરસ મજાનું મટીરિયલ સ્ટડી બુસ્ટર પ્લાન અને પર્સનલ ટેસ્ટ એનાલિસિસ એની સાથે પણ જો આપણો કોડ યુઝ કરશો એન ટ્વેન્ટી ફાઇવ વાળો તો તમને તેની અંદર દસ ટકાનો ડિસ્કાઉન્ટ પણ વધારે મળવાપાત્ર થશે અને સાથે સાથે અનએકેડેમી નવી બેચ શરૂ કરવા પણ જઈ રહ્યું છે એક ફેબ્રુઆરી બે હજાર એકવીસના રોજ ગેટ બે હજાર બાવીસ માટે જે લોકો તૈયારી કરે છે ઇસી ઇલેક્ટ્રિકલ કોમ્પ્યુટર અને આઈટી માટેની જેઓલ નામની બેચ છે શરૂ કરવા જઈ રહ્યું છે એસન નામની બેચ છે મિત્રો ગેટ બે હજાર જે લોકો ઈસી અને ઇલેક્ટ્રિકલની તૈયારી કરે છે એના માટે પણ શરૂ થવા જઈ રહી છે એક ફેબ્રુઆરીના રોજ તો ઇનરોલ આજે જ કરી લ્યો અને એની અંદર પણ મિત્રો જો આપણો એનએચ ટ્વેન્ટી ફાઇવ કોડ નાખશો તો તમને દસ ટકાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે તો લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપ આપેલી છે ગેટ બે હજાર બાવીસ અને તેવીસ માટેની આજે જ બેચ શરૂ થઈ રહી છે મિત્રો આજના જે વિડીયોની અંદર આપણે વાત કરવાની છે મિત્રો નવી ભરતી આવી છે ઇફકો ની અંદર ઇફકો કંડલાની અંદર આ ભરતી આવી છે ઉંમર વર્ષની અંદર વાત કરીએ તો જનરલ કેટેગરી માટે અઢારથી સિત્યાવીસ વર્ષના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે એસીબીસી કેન્ડિડેટ માટે અઢારથી ત્રીસ વર્ષના ઉમેદવારો અને એસી એસટી માટે મિત્રો અઢારથી બત્રીસ વર્ષના ઉમેદવારો છે ફોર્મ ભરી શકે છે આ મિત્રો જે ભરતી આવી છે એપ્રેન્ટિસશીપ માટેની ભરતી છે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ માટે ભરતી છે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ઇન્જિનિયરિંગ માટે ભરતી છે ડિપ્લોમા કેમિકલ ઇન્જિનિયરિંગ માટે ભરતી છે ડિપ્લોમા સિવિલ ઇન્જિનિયરિંગ માટે ભરતી છે ડિપ્લોમા ઇન્સ્ટ્રુમેન્ટ અને કંટ્રોલ એન્જિનિયરિંગ માટે ભરતી છે અને જે આની અંદર મિત્રો જે પર્સન્ટેજની અંદર વાત કરીએ તો જનરલ અને ઓબીસી કેન્ડિડેટ માટે સાઈઠ પર્સન્ટેજ આવેલા હોવા જરૂરી છે અને એસી એસટી કેન્ડિડેટ માટે પંચાવન પર્સન્ટેજ છે ડિપ્લોમાની અંદર આવેલા જરૂરી છે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જે આ ડોક્યુમેન્ટ છે તમારે ઓફલાઈન છે સેન્ડ કરવાના છે હું એડ્રેસ પણ તમને હમણાં આપીશ ધોરણ દસ ની અને બાર ની માર્કશીટ જો બારમાં ની માર્કશીટ ન હોય તો ધોરણ દસ ની માર્કશીટ મોકલવાની રહેશે ત્યારબાદ મિત્રો ડિપ્લોમાના તમામ સેમેસ્ટરની માર્કશીટની જેરો તમારા જે ડિપ્લોમાની અંદર જેટલા સેમેસ્ટર ભણેલા હોવ એ તમામ સેમેસ્ટરની માર્કશીટ કોન્સોલેટેડ સર્ટિફિકેટ અને જે કહેવાય ડિગ્રી સર્ટિફિકેટ કોન્સોલેટેડ માર્કશીટ છે તમે ડિસ્ટ તમામ સેમેસ્ટરની એક જે માર્કશીટ છે તમે ડિપ્લોમા પૂરું થઈ જાય ત્યારે આપવામાં આવતી હોય છે અને ડિગ્રી સર્ટિફિકેટ છે તમને કુરિયર દ્વારા કે પોસ્ટ દ્વારા મોકલવામાં આવતું હોય છે એ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ત્યારબાદ મિત્રો આધાર કાર્ડની કોપી મોકલવાની છે પછી કાસ્ટ સર્ટિફિકેટ જો તમે એપ્લિકેબલ હોવ તો મોકલવાનું જરૂરી છે ઇપકોનું બાયોડેટા ફોર્મ હવે મિત્રો આ બાયોડેટા ફોર્મ છે તમને ક્યાંથી મળશે તો કે અમારી ટેલિગ્રામની ચેનલની અંદરથી તમને મળી જશે અથવા કે અમારા જે બ્લોગ છે એ તમને લિંકની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દીધી ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો આ ફોર્મ ભરી અને સાથે સાથે આ તમામ ડોક્યુમેન્ટ છે એને એટેચ કરી અને તમારા એડ્રેસ છે એ એડ્રેસ ઉપર મોકલવાના છે હું તમને એડ્રેસ પણ બતાવું છું અહીંયા એડ્રેસ છે મિત્રો તમારે અહીંયા લખવાનું છે એ તમે કવર ઉપર લખવાનું છે ટુ ચીફ મેનેજર પી એન્ડ એ ઇપકો કંડલા કચ્છ ગુજરાત પિન નંબર છે સાડત્રીસ જીરો બે દસ એટલું લખી અને તમારે છે મિત્રો એમાં કવરમાં તમારું નામ પણ લખી દેવાનું તમે કઈ બ્રાન્ચમાંથી વિલંગ કરો એ તમારે છે સાઈડમાં લખી દેવાનું અને આઠ ફેબ્રુઆરી બે હજાર એકવીસ પહેલાં છે તમારા આ સરનામે મોકલી આપવાનું છે કંડલા કચ્છ ગુજરાત ઉપર છે તમારે સરનામું છે અહીંયા આપેલું છે ત્યાં તમારે મોકલી આપવાનું છે બાયોડેટા ફોર્મ એટેચ કરીને મોકલવાનું છે હવે મિત્રો એક નાની એવી નોંધ જોઈ લઈએ તમને બાયોડેટા ફોર્મ દેખાય છે આ બાયોડેટા ફોર્મ છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે અને આ જે જાહેરાત આવેલી હતી એ પણ અહીંયા તમને બતાવું છું હવે ઉમેદવારો છે મિત્રો એનએટીએસની જે પોર્ટલ આવે છે એપ્રેન્ડિસની પોર્ટલ એના ઉપર તમારું બાયોડેટા ફોર્મ છે એનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે એની અંદર એક નંબર આવશે આ બાયોડેટા ફોર્મની અંદર લખવાનો છે એનો રજિસ્ટ્રેશન નંબર આવે જે એનએટીએસની પોર્ટલ ઉપર તમે રજીસ્ટ્રેશન કરેલું હોય તમારું એપ્રેન્ડિસનું એપ્રેન્ડિસ રજીસ્ટ્રેશન નંબર છે આ બાયોડેટા ફોર્મની અંદર લખવાનો છે એટલે ખાસ કરીને એ તમારે પહેલા સૌપ્રથમ છે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે રજિસ્ટ્રેશન કર્યા બાદ છે બાયોડેટા ફોર્મની અંદર ફિલઅપ કરવાનું રહેશે તો મિત્રો ઓફિશિયલી જાહેરાત છે તમે જોઈ શકો છો ખાસ કરીને વધારે માહિતી માટે અમારી ટેલિગ્રામની ચેનલની અંદર જોડાઈ જજો અને અમારી વેબસાઈટ છે nukumaris25blogspot.com એના ઉપર પણ વિઝિટ કરી શકો છો તમામ એવી અપડેટો છે મૂકવામાં આવતી હોય છે ત્યાં તો ફરી મળીએ એક નવા વિડિયો સાથે નવા કન્ટેન્ટની સાથે ત્યાં સુધી રજા લઈ આવજો